મિત્રો કેટલી સુંદર એવી બધી વસ્તુ છે, પછી વર્કમાં કરેલી છે બધી, પાછળ ખોટી છે, આગળ મિત્રો કેટલી સુંદર એવી બધી વસ્તુ છે, કચ્છી વર્કમાં કરેલી છે બધી, પાછળ કોટી છે, આગળ ઝુમ્મર ને ઘણું બધું છે જોવો. અને આ બેન વેચે છે. શું નામ બેન તમારું? અને તમે ક્યાંથી છો? મોરબી. અને મિત્રો આ બેન અમારા મોરબીના જ છે. અને જોવો આ બધી વસ્તુ કેટલી બધી વસ્તુ બનાવે છે. તો બેન તમે સ્પેશિયલ વસ્તુ શું વેચો છો? ઘણી અલગ અલગ પ્રકારની બધી વસ્તુ છે અને આ બેન વેચે છે. તો થેન્ક યુ બેન કહેવા માટે, ખૂબ સરસ કામ કરો છો તમે. જો મિત્રો કેટલા સુંદર મજાના એવા સેટ છે, તમે જોઈ શકો છો. આ મોતીમાંથી બનાવેલા છે, જો અલગ અલગ ઘણી બધી વસ્તુ છે, સુંદર એવી તોરણ છે, કેટલું બધું છે જોવો. આ બેન વેચે છે. બેન તમારું નામ શું? જુઓ મિત્રો આ બેનો સરસ મજાનું બધા બેનો મળીને આ બધું બનાવે છે જુઓ. એટલે આ તમે બધું હાથેથી જ બનાવેલું હશે જુઓ. જુઓ કેટલી સુંદર એવી કલાકારીગીરી કરેલી છે મોતીમાંથી. અહીંયા તમે સ્પેશિયલ શું વેચો છો? તો થેન્ક યુ બેન, સરસ કામ કરો છો તમે. જો મિત્રો આ ગાયના ગોબરમાંથી બધી વસ્તુ બનાવેલી છે, તમે જોઈ શકો છો. આ ગલ્લો છે, પછી આ તોરણ એ બનાવેલા છે જો, પછી આ ઘડિયાળ છે, પછી આ થાળી તૈયાર કરેલી છે, પછી આ ગણપતિ બાપા છે જો. ઘણી બધી વસ્તુ છે જો. અને આ બેન વેચે છે. શું નામ બેન તમારું? અને તમે ક્યાંથી છો? એટલે અર્થ છે બધા, પછી ગોબર નો સ્વચ્છ છે, પછી ગાયના દૂધમાંથી કેસ્ટેલ બને છે, ઈ છે, માલિશ નું તેલ છે, ફેસ વોશ છે, શેમ્પુ છે, ગાય જેવું શેમ્પુ છે, અને જે તમે આ ગાયના ગોબરમાંથી જે વસ્તુ બનાવો છો એ કઈ કઈ વસ્તુ, એ થોડું કહી દો. ગણપતિ બાપા છે, પૂજાની થાળી છે, ગોબરની ઘડિયાળ છે, પછી આરીસું છે, કોટ છે કે જેની અંદર આપણે